મારે તને એક વાત કરવી છે. બોલો ને, હું વાત કરવી છે. જો મને ખબર છે કે તારું અને મારું બેનું સપનું હતું કે બે દીકરાના લગ્ન થઈ જાય, બે ઘરે બારે થઈ જાય અને સંસ્કારી ને સારી બે વહુ આવે અને પછી આપણે એ હળી મળી રહેવી. સપના તો હતા, પણ હંધાય સપના સાચા થાય કે સાકાર થાય એવું તો ન હોય ને. આ હંધી કુદરતના હાથમાં છે. સાચે બસ, મારે એ જ વાત તને સમજાવી હતી અને તું સારું છું કે સાચે સમજી ગઈ. પણ કઈ વાત સમજાવવાની હતી એ તો કયો? તમે તો મને કહી દીધું હો, વાતની ખબર નથી. પણ આ તો હું તમને એક વાત કરું છું કે જે આપણે વિચાર્યું હોય ને એવું કાંઈ ન થાય, ધાર્યું ધણીનું જ થાય. આ તો હું તને અત્યારે જે વાત કરું છું ને એમાં તું એમ જ માનજે કે આપણું કાંઈ ન હાલે, છોકરાનું કાંઈ ન હાલે, એ ઉપરવાળા એવું ધાર્યું હશે એટલે જ એવું થાય. એટલે જો આપણો દેવાંગ છે ને એ બિચારો અંદર અંદરથી રીબાય છે. હવે એનો તો સહેજે વિચાર નથી. એવું તો આપણે ન કરાય ને બેન, ઝઘડા વધે એવું તો આપણે ન કરાય ને. પણ આમાં આપણો શું વાંક છે? અને એ બંને માણસ ઝઘડે છે તે એ તો મને પહેલેથી ખબર હતી કે એ લોકો ઝઘડશે જ, કારણ કે તમે જ વિચાર કરો ને, આ રૂપિયાવાળા બાપની દીકરી લાવ્યા છે, આવી એ દિવસથી એ રૂપિયાનો રોપ બતાવે છે. હવે જો હવે એ જેવી હોય એવી સી આપણા દેવાંગની વહુ છે, એટલે દેવાંગનું ઘર ભાંગે અને એની જિંદગી બરબાદ થઈ જાય. એટલે દેવાંગે જ મને આ વાત કરી કે બાપા તમે છે ને એવું લાગે ને તો હું આ અનિરીને ઘરમાંથી કાઢી મૂકું અને એને છૂટાછેડા આપી દઉં અને કા હું જુદો થઈ જાઉં. એટલે મેં વિચાર કર્યો જો એવું કરવું અને દીકરાની જિંદગી બરબાદ કરવી એની કરતાં મેં એને કીધું કાંઈ વાંધો નહીં બેટા, તું જુદો થઈ જા, તમને રાજી ખુશીથી જુદો થઈ જા. એટલે જો દેવાંગ તારી પાસે આવે કો અનેરી આવે ને તો તું કંઈક કહેતી નહીં એને. અરે પણ હજી હમણાં તો લગ્ન ત્યાં છે અને આમ નોખા થવાની વાત કરો છો? આ નોખા થઈને કંઈ હા ઘરના ભાગલા પાડવાના? આ આ છોકરાઓ નોખા થાય તો આપણું શું થાય? તમે આપણો વિચાર કર્યો છે? બધું થઈ જાય અને આપણે તો છે ને જ્યાં સારું લાગે ત્યાં રોકાવાનું, એવું લાગે મોટાને ઘરે મજા આવે છે ત્યાં રોકાવાનું. આપણે તો બે ઘર થાય અમુકનું, આપણે તો રાજી ખુશી થવું જોઈએ. ઘડીક આ કરે ઘડીક ઓલા કરે એવી રીતે આપણે એ ટેસ્ટથી રહેવાનું છે, એટલે આપણે દુઃખી નથી થવાનું. આમાં રાજી થવા જેવું કાંઈ છે નહીં. હં, તમને એમ લાગતું હશે કે આમાં રાજી થવા જેવું છે, પણ રાજી થવા જેવું કાંઈ છે નહીં. આ ઘરના ભાગલા નહીં, મા બાપના ભાગલા પાડી જાય. આપણે કોના ઘરે રહેવું કોના ઘરે નહીં રહેવું ને એ હંધી મુશ્કેલ પડી જાય. મને તમે આ છોકરાઓને નોખા કરો એનો વાંધો નથી, પોતપોતાની રીતે રહે એનોય વાંધો નથી, પણ આ લોકોને હું જવાબ દેવું? અને લોકોએ ગયા બાજુ પર કે એ લોકોનો વિચાર આપણે ન કરવો, પણ આપણું આપણો તો વિચાર કરો. તમને લાગે છે કે આપણા છોકરાઓ આપણને રાખશે? રાખે છે ને, આપણા દીકરાની વહુ પરાય ઘરની છે, કે દીકરા તો આપણા પોતાના છે ને. આપણને એની ઉપર ભરોસો ન હોય, એના સંસ્કાર ઉપર હું આપણને ભરોસો ન હોય, અરે એ તો આપણી આપણને રાખવા માટે બાદ છે. બે ઓલો એમ કે નહીં મારી ભેગા રહે, ઓલો કે નહીં મારી ભેગા રહે, એમ કરી એ બી બાદ છે. આપણે એને બિન છૂટા પડો છે, આપણા મા બાપ ફાટવું. એક વાત કહું, તમારામાં બહુ ભોળ પણ છે. તમને એમ લાગે છે કે દુનિયા તમારા જેવી ભોળી છે, પણ એવું નથી. મા બાપ અને સંતાન આ બંને છે ને હરસ પરસ એકબીજાને લેખાજોખા લખીને આવ્યા હોય છે. નાનપણમાં મા બાપ સંતાનોની સેવા કરે ઉશેરે, અને ઘડપણમાં મા બાપને એવી આશા હોય કે એનું સંતાન એની લાકડી બનશે. પણ જમાનો બદલાણો, આપણા જમાનામાં છે ને મા બાપને ભગવાન માનતા, હવેનો જમાનો મા બાપને ભગવાન નથી માનતા. મા બાપ માની લે ને તોય બહુ છે. સંતાનો સવાલ કરે છે તમે અમારા માટે કર્યું હું નથી જોયું. તમે આ ભીખાભાઈનો દાખલો નથી જોયો? એકનો એક દીકરો આ વિદેશ મોકલવા માટે કેટકેટલી મહેનત કરી, બિચારાએ ફાટલા લુગડાઈ પહેર્યા, લોકોના વૈતરાય કર્યા, ધણી બાયડીએ આખી જિંદગી દીકરા પાછળ આપી દીધી. અટાણ દીકરો તો વિદેશમાં જઈને બેઠો, એ લોકોની હાલત કેવી છે? તારી વાત હંધી હાસી છે, પણ હવે તું જ વિચાર કરે કે આપણી ખુશી માટે કંઈ દીકરાની જિંદગી થોડી બરબાદ કરાય. અરે મા બાપ તો અમુકના એમ કે તમે તારે દીકરા તું ખુશ રહે, તું જા રહે, અમારી ઉપાધિ કરતો નહીં, તું તમે તારે ખુશ રહે, બસ આપણે એવું જ કરવાનું છે. જો દેવાંગા ઘરમાં રહે ને તો બિચારો અંદર અંદરથી પીડા હે રીબા હે,
અને જો એ આપણે જુદો કરી દેવી તો એની રીતે બે જિંદગી તો જીવી પડે. એટલે એ સરસ દાંત કાઢતા હા પડી જાય છે, પૂછવું આવે ને તો હું કંઈ કહેતી નહીં, બસ એ તો હું તને ભલામણ કરું છું. સમય વર્તે સાવધાન, જે થવાનું હોય ને એ થાય, તમે ખોટી ઉપાધિ ન કરો. આ વવ્વો આવી જાય એટલે એમને વાત કરજો, કારણ કે ક્યાં લગ્ન આ બધું હાલતું રહેશે, નહીં કહીએ ને ત્યાં સુધી કાંઈ નિવેડો ન થવાનો. આ હવારે તો કઈક પીઝા કપડા પહેર્યા હતા ને, આ લુગડા કા બદલી નાખ્યા? બસ મારી મરજી, મને નોતા ગમતા, બદલાઈ નહીં. હા કેતરે ગયા તક નહીં આપણે, ત્યાં ગંદા થયા છે એટલે તને તો ગમે નહીં. બોલો બા, તમે કહેતા હતા ને કે તમારું કામ છે. શું કામ છે? કામ છે અને કારણ છે આજે તો બંનેને એટલા માટે બોલાવ્યા છે, કારણ કે જો આ રોજ રોજ ઘરમાં ઝઘડા થવા, નાની નાની બાબતે કસકસ કરવી, આ ઘરની સુખ શાંતિને એડે નાખવી, એના કરતાં કાંઈક નક્કી કરેલું હોય ને તો વધારે સારું. એટલે તમને કહી દઉં, આ જે હાલી રહ્યું છે ને ઘરની અંદર, એના માટે મેં અને તમારા સસરાએ એક નિર્ણય લીધો છે. નિર્ણય? કેવો નિર્ણય? હા બાપ, અચાનક તમે શું વિચારી લીધું? જુઓ દામિની વહુ અને રીવહુ, જિંદગીમાં કોઈ સાસુ સસરા કે કોઈ માવતર એવું ન વિચારે કે એના દીકરા અને વહુ નોખા થાય. હા બા, એમાં તમે જરાય ખોટા નથી. દુનિયામાં કોઈ મા બાપ એવા ન હોય જે પોતાના સંતાનને નોખા કરવા માંગતા હોય. એ જ વાત કહું છું ને કે નોખા કરવા કોઈ માંગતું ન હોય, પણ હવે શું કરીએ, પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી ગઈ છે કે અમારે તમને નોખા કરવા પડશે. હું? હા, આમાં આટલું બધું વિચારવાની જરૂર નથી દામિની બહુ. અને તમે બંને ભાઈઓ અને વવ્વો નોખા થાઓ એટલે તમારા લોકોએ નક્કી કરવાનું છે કે તમે બેમાંથી કોણ અમને માવતરને રાખશે, એટલે કે તમારા સસરા અને મને રાખશે. જે રાખશે ને એને સંપત્તિમાં ભાગ વધારે મળશે. બાપ, પહેલી વાત તો એ કે આ નોખા થવાનો નિર્ણય તમે લોકોએ આ મસાનક લઈ લીધો છે. હજુ હમણાં તો અશોકને કહેતી હતી કે એક દાડો એવો આવશે કે બે ભાઈ નોખા થઈ જા. બાપ, મને કોઈ વાંધો નથી, તો તમારે જેની યાર રહેવું એની યાર, અને મેરી તમને રાખવા ન માંગતી હોય તો હું છું ને તમે મારી આરે રહેજો. હા બાઈ, કીધું ને પ્રોપર્ટી જાજી મળશે તો પછી તમે રાખો ને, તમારે તો એમ બી પ્રોપર્ટી જ જોઈએ છે. મારે છે ને કોઈ સંપત્તિ નથી જોતી, તું અંધી લઈ જાજે, પણ આ તો તારે કામ ન કરવું પડે ને, તને એમાં આળા આવે છે, તને કાંઈ આવડતું તો છે ને, તું જ કહેશો ને કે મને નથી આવડતું, મેં શીખવું નથી, તો તને વધારે તકલીફ ન પડે એટલે મેં તો કીધું કે બાને હું રાખી. એટલે કામની તો ભી તમને પડે છે ને, એટલે તો તમે અત્યારે બોલો છો, કારણ કે જો તમને કામની ભી ન પડતી હોત તો તમે આવું બોલત જ નહીં, અને આ તો હું બોલી એટલે હું બાને ચડી. વાહ, તને ગમે એટલું કહેવું ને તોય અમે ખોટા તે ખોટા જ રહેવું, ને તું સાચી રહીશ, એટલે મારે છે ને તારી હારે કોઈ દલીલ નથી કરવી. આટલી દલીલ થઈ ગઈ ને એમાં નોખા થવાનો વારો આવી ગયો છે, હવે વધારે કઈ નહીં. હા એકદમ સાચું કહેશે દામિની બહુ. અને રીવો, તમને રૂપિયાનું ઘમંડ છે, તમારા બાપાએ તમને કર્યાવરમાં જેટલું આપ્યું છે ને એ લઈને હે પ્રેમથી નોખા થઈ જાઓ ને, પછી જોયું જાહે જે થવાનું હશે. હું એક ડોખી વહી જાઉં એટલે તમારે તો કંઈ બોલવા વાળું નહીં, કોઈ કંઈ કહેવા વાળું નહીં, જે કરવું એ કરો. તમે જ વિચાર કરો ને કે તમારા આવ્યા પછી આ ઘરમાં કેટલા ઝઘડા થયા. હા નાની નાની બાબતમાં તમે કેવા કેવા ઝઘડા ઊભા કર્યા, આ નોખા થવાની વારી પણ તમારી લીધે જ આવી છે, કદાચ ભૂલતા નહીં. દામિની વહુ આવ્યા ને એ દિવસથી એમને આ ઘરને અને બધાને પોતાના બનાવીને રાખ્યા હતા, પણ તમને પણ પૂછ્યું ને કે માવતરને કોણ રાખશે, પણ તમારા મોઢામાંથી કાંઈ ન નીકળ્યું. અને રહી વાત દામિની વહુની, સંપત્તિ તો જે રાખશે એને જ મળશે,
દામિની વહુ રાખે કે તમે રાખો, હા એ નક્કી તો તમારે લોકોએ કરવાનું છે. હા જે હતું ને જણાવવાનું એ જણાવી દીધું, હવે હવ હવના કામે લાગો. હે ભગવાન, આ બધાને થોડીક શિખામણ આપો. હું અઠાણે છે ને બહાર જાઉં છું, હા સાંજે આવી જાય તો સાંજે મારી આટું છે ને જમવાનું હાવ હાદું બનાવજે. આ મને છે ને બહારનું નથી ભાવતું, એટલે બહારનું કાંઈ મગાવતી નહીં, હા જે બનાવવું હોય ને ઘેરે બનાવી નાખજે. આજે છે ને મારી તબિયત થોડી ખરાબ છે તો મારે ઘરનું ખાવાનું નથી બનાવવાનું. તબિયત ખરાબ છે? લાગતું નથી એવું કે તારી તબિયત જરાય ખરાબ હોય. અને શરદી છે ખાલી, વાંધો નહીં, શરદીના તો ટીકડા પડ્યા છે ઘરમાં. આ ટીકડા અને ઓલી બાટલી લાવ્યો હતો ને આની પહેલાં, આ મને કફ થઈ ગયો હતો ત્યારે, તો એ બાટલી પી લેજે એટલે તને સારું થઈ જાય, સમજી? મારે એવા દવા નથી અત્યારે પીવી, અને મને મારાથી છે ને રસોઈ વસોઈ થાય એમ નથી, એટલે તમે છે ને રાતે વહેલા વઈ આવજો અને બહારથી કંઈક ખાવાનું લેતા આવજો. આવું તો કેવી રીતે હલવી શકાય, તું જ કે ને મને. હા જ્યારથી આપણે લોકો આ જુદા થયા છે, આ અલગ મકાનમાં રહેવા આવ્યા છે, ત્યારથી બસ તું રોજે રોજ કંઈક ને કંઈક બાનું કાઢે છે કે તમે આ લેતા આવજો ને ઓલું લેતા આવજો. મારી પાસે કંઈ રૂપિયાનો ઢીકલો થોડી ફેડ્યો છે કે હું હા દાડે દિવસે તને હોટલનું ને બહારનું બધું લાવી લાવીને ખવડાવ્યા આખું. જો આ બધું ખાઈ ખાઈને તારી તબિયત ખરાબ થઈ છે, એટલે જ તને કહું છું કે આજનો દી છે ને તું આ ઘરે કંઈક બધું હેડકુંથી બનાવી નાખ, સારું થઈને તું ખાઈશ ને તો વાંધો સારું થઈ જાય. આજે તમારા બધા ખોટા બહાના બંધ કરો અને નોખા થવાનું નામ બધું મારા ઉપર ન નાખો. એટલે કે તારું કહેવાનું એમ છે કે આ નોખા થવામાં તારો કોઈ હાથ નથી એમ? જો મેં છે ને સાવ એવું નથી કીધું, નોખો થવામાં મારો કોઈ હાથ નથી, જેટલો મારો હાથ છે ને એટલો જ ભાભીનો હાથ છે. ભાભીને નોખું થવું તું, ભાભીને મારાથી વાંધો હતો. અચ્છા, હા મતલબ કે હા તું જ નક્કી નથી કરી શકતી કે આમાં તે હું કર્યું છે ને તે હું નથી કર્યું, હે? હા ઓળિયો ઘોડિયો બધો ભાભી ઉપર ઢાલવી દીધો. અરે ભાભી તો બિચારા હારા હતા કે એ તો કહેતા હતા કે તમે રોખાઈ જાઓ, તમે અહીંયા નહીં રહો, નોખા થવામાં કોઈની ભલાઈ નથી. તું મારી એકેય વાત નહોતી માની, ભાભીની તો ક્યાંથી માને. તને જ તે બહુ હતું કે આપણે નોખા થઈ જાય, લાડ બધા રૂપિયા આવશે, ને હવે હવે જ્યારે હું નોકરી ઉપર લાગું છું અને જે કાંઈ પણ થોડું ઘણું કમાઈને લાવું છું, એ હંધાય રૂપિયાને તું આ તારી બહેનપણીઓ આરે જઈને વેડફી નાખશો, અને એ કેવી બધી બાબતમાં હા જે ઘરમાં નથી લાવવાનું એ હંધી વસ્તુ લઈને આવે છે, અને જે લાવવાનું છે એના ઉપર તો કોઈ દિવસ ધ્યાન નહીં ગયું હોય તારું. હા તો ભાભી એટલા બધા જ સારા હતા તો તમારે રહેવાય ને ભાભીની આરે? તો રહેવા માગતો તો પણ હું કરું? હા તું મારી વાત માન તો ને, હજાર વાર કીધું તું નાક વાટી વાટીને કે નોખા થવામાં આપણી ભલાઈ નથી, નોખા થયા એટલે જોજે આપણને આવતી વધારે તકલીફ પડશે, આ ઘરના અંધાય કામ તારે કરવાનો વખત આવશે. આવ્યો ને વખત, અને હવે જ્યારે વખત આવ્યો છે ત્યારે તું જવાબદારી માથે લેવાની બદલે બસ આ જવાબદારીમાંથી સટાકવું ગઈ રીતે ને એના જ બાનાઓ ગોતે છે, અને વળી પાછી એમ કહે છે કે ના ના આમાં મારો કંઈ વાંક નથી, મેં થોડી કીધું તું નોખા થાવ. તો શું તમે બધું અત્યારે મારી ઉપર ઠલવો છો કે મેં જે કીધું તું એ જ મમ્મી ને પપ્પાએ બધું કર્યું એમ? હા હા હજાર વાર તને કહું છું કે આમાં તારો જ વાંક છે, અને આ બધું તે જ કર્યું છે ને એટલે તારા જ કારણે બધું થઈ રહ્યું છે. તો અનેરી હટાન લગી મેં તારું બહુ બધું આંબળું ને બહુ બધું તે કીધું ને એમ કરી લીધું, પણ હવે નહીં. અરે મારી પાસે એક રૂપિયો ખાવા નથી અને તું બહારથી ઓર્ડર કરવાનું કહેશો, હે? ક્યાંથી લાવું હું રૂપિયા? મારી પાસે પૈસાનું ઝાડ છે કે ખખેરી ખખેરીને તને આપી દઉં? હું તું કહેશો ને એવું કઈ કરવાનો નથી. જો દેવા તમે છે ને હાવ ભરી ગયા છો, મારી લગ્ન વખતે તમે મને કેવું કીધું તું તું જેમ કહીશ એમ હું કરીશ, અને હવે આખા ફરી ગયા, હવે કે મા તારી એક વાત નહીં માનું. તો લગ્ન વખતે તો તે મને કેટલાય સપનાઓ બતાવ્યા હતા કે તું આપણા પરિવારને ભેગો રાખી, હું જેમ કહું છું એમ કરી, અને ખાસ કરીને મારા મા બાપની સેવા કરી, કર્યું એમાંથી કાંઈ? તે તારા વસનો નથી નિભાવ્યા તો પછી તું એમ સમજી લે ને
હું તારા વસણો નથી નિભાવવાનો, અને જો બહુ વધારે પડતું તારું આ બધું હાલશે ને તો હવે હું નિર્ણય લઈ લઈ ગમે એમ કરીને તને છૂટાછેડા આપી દઈ. બાકી તારી અરે હું રહેવા નથી માંગતો, કંટાળી ગયો છું તારાથી. હવે તો જાઓ ને, ક્યાં જાશો? મમ્મી ને પપ્પા રાખશે નહીં, મારી સાથે રહેવું નથી, જાઓ. અશોક, સાંભળો છો? હા. બહાર જતા હતા? હા, ખેતરે આટો મારી આવું મેં કીધું. હવે તો લગભગ ગારો નહીં હોય એટલે. હા તો ખેતરે જાઉં ને એની પહેલા મારે તમને કંઈક પૂછવું હતું. હા બોલ ને. તમારી કંઈ વાત થાય છે કે નહીં? વાત મારે કોણ યાર, નહીં આવું કેમ પૂછશો તું? હા તમારી દેવાંગભાઈ હારે વાત થાય છે કે નહીં? કઈ તમે કઈ ફોન બોન કર્યો કે નહીં? મેં કોઈને ફોન નથી કર્યો, સમજી તું? અને એને ફોન કરીને મારે શું હવે? એને નોખું થવું તો થઈ ગયો. ખબર છે કે એ લોકો નોખા થઈ ગયા છે એટલે તો કહું છું ને કે તમે કઈ ફોન બોન કર્યો કે નહીં, કઈ ભાર તોલ્યો છો કે નહીં એમની. જો તમે જાણવાની કોશિશ કરી કે આ દેવાંગભાઈ નોખા થયા પછી હું કમાય છે, હું ધંધો કરે છે, હું કામ કરે છે, કઈ જાણ્યું કે નહીં? મેં કઈ જાણ્યું નથી, સમજી તું? તો જણાય ને, તમે મોટા ભાઈ છો, આ મોટા ભાઈ ની જવાબદારી માં આવે છે કે નાનકો શું કરે છે. મારે કઈ નથી જાણવું, એને પૈસા નો પાવર હતો ને એટલે નોખો છો. કોઈ પૈસા નો પાવર? અને હા, એક બીજી વાત, તું મને આપણે ભેગા રહેતા તું જે વાત કરતી હતી ને સાચી જ હતી, સમજી તું? ત્યારે મને કઈ ખબર નહોતી પડતી, હું એ બાજુ હતો. પણ અત્યારે તું કેમ એની બાજુ બોલશો? મને તો કઈ ખબર નથી પડતી. જુઓ, હા મને દેવાંગભાઈ ની ઉપાધિ છે અને તમને એમ હોય ને કે દેવાંગભાઈ ને પૈસા નો પાવર હતો એટલે નોખા થઈ ગયા છે, તેવું કઈ નથી. આ જે પણ થયું ને એમાં દેવાંગભાઈ નો કઈ વાંક નથી. એનો જ વાંક છે ને, નોખા છે ત્યારે એ જ રાઈડું નાખતો હતો ને કે અમારે નોખું થઈ જવું. હે, એ બધું એ નહોતા બોલતા. એ હંધુ એ કરાવવા વાળા અને બોલવા વાળા છે ને એની બાયડી હતી. એની બાયડી હતી? હા, મેં પહેલા જ કીધું હતું ને કે એમની બાયડી છે ને એના લીધે આપણે હંધાઈ નોખા થઈ જવું અને નોખું થવું એ પડ્યું. હા, એને જ જોતું હતું કે નોખા થઈ જાય. અને નોખા થયા ત્યારે બાબુજીને હસાવવાની વાત આવી ને તો મારા પણ નામ ઢોળી દીધું કે બધી સંપત્તિ હાટું મેં બાબુજીને હસાવવાનું કીધું છે. પણ તમે જાણો છો કે એવું કાંઈ નહોતું અને માની લીધું કે એ નાના છે એમનાથી ભૂલ થઈ ગઈ. પણ આપણે તો મોટા છીએ ને, આપણે તો મોટપ દેખાડવી પડે કે નહીં? ના ના, એ અત્યારે જો આ કરમ ઉપર બધું હાલે, સમજી? નાના ને મોટાનું એવું કાંઈ ન હોય એમ. હવે એને પેલા કઈ નહોતું તો હવે અત્યારે આપણે શું હોય? જયારે ભેગા હતા ત્યારે એને સરખી રીતે રહેવું હતું ને. હવે એ ન સમજા તો આપણે તો સમજવું પડશે ને. નહીં, આપણે કઈ નથી સમજવું. હા, તમે તો બહુ કહેતા હતા ને કે આંધુ એ મોટાના ભાગમાં આવે, ઘારો મોટાના ભાગમાં આવે, જવાબદારી મોટાના ભાગમાં આવે. તો હવે આપણે આપણી જવાબદારીમાંથી છે ને પીસેહટ ન કરવી જોઈએ. અને હું ક્યાં કહું છું કે તમે એમને બોલાવો, એમની યારે વાત કરો, કોઈ બીજાને પૂછાવડાવીને જોઈ તો જોવો કે શું કરે છે, હરખી રીતે રહે છે કે નહીં, કાંઈ વાંધો છે કે નહીં. વાંધો નહીં, હું છે ને આ કરશન કાકા છે ને એને પૂછી જોઈ, કારણ કે એ વધારે એની યારે હોય, એના ખેતરે ઘણી વાર આટો મારવા જતા હોય એટલે બધું એને પૂછી જોઈ, સમજી? હવે કાંઈ પણ થયું ને એ અંધે ખોટું થયું છે. હા, અંધાઈમાં બિચારા દેવાંગભાઈ નો ઘસારો થઈ ગયો ને. બુદ્ધિ વગરની છું, થોડી બુદ્ધિ વાપરી હોત તો હવે એને કામ નહોતું જ કરવું, તો સાવ હતી તું હોત ને. પણ હું એ નો સમજી. પણ તું ક્યાં વધારાની છો કે નકરા તારે ઢવડા કરવાના? લે, વધારાની તો નથી પણ થોડું ખમસી લીધું હોત. અત્યારે આ બાબુજી બિચારા કેટલું હેરાન થાય છે. ઈ તો જો, એમાં તો હું કઈ ન બોલી શકું. આપણે કઈ નહોતું કીધું? કઈ કીધું તું? નહોતું કીધું. આ બાબુજી એ નિર્ણય છે ને એમની હાથે લીધો હતો. કઈ નહીં, મેં કીધું એનું ધ્યાન રાખજો અને તમે સરીક જાણ લેજો. ભલે, વાંધો નહીં, હું એને જાણ લઈ. હા.
હે ભગવાન, કામ નથી પત્તા ઘરના. હા જો તો ખરી આ વાડીના કપડા બધા. હું છે ને વાડી આટો મરતો. વાડીએ જાઉં છો? પણ હું કહું છું તમને, આ વાડીએ જાઉં એનો વાંધો નહીં, પણ મારે છે ને આ કેટલાય દીથી તમારી હારે વાત કરવી છે. હા બોલને, શું વાત છે? હવે આ નોખા તો થઈ ગયા છે, પણ ઉપાધિ તો એની એ જ ને. માવતરને તો ઉપાધિ જાતી જ નથી ને. તમે માનશો નહીં, આ દિને રાત છે ને આ એકનો એક વિચાર આવ્યા કરે છે. અરે પણ હું કામ તો ઉપાધિ કરશો ને કોને ઉપાધિ કરશો? દેવાંગને ઉપાધિ કરશો તો? હા તો થાય તો ખરો ને, માનો જીવ છે. આ છોકરો ઉપાધિમાં હોય એવું લાગે છે. આ ત્યાં હરખી રીતે રહેતો હશે કે નહીં, એને ખાવાનું મળતું હશે કે નહીં. કારણ કે આ અનેરી વહુ છે ને એને હું બરાબર ફાડી ગઈ છું. એ છે ને, હા ધામીની વહુ જેવી નત. એ આ ઝઘડો થયો, નોખા થયા, એમાં એ તો રાજી જ છે. એને તો એમ છે કે એ હંધુઈ કરી લે, પણ ઉમર ઉમરનું કામ કરે. હા રૂપિયા કાંઈ બધે કામ નથી લાગતા, માણસાય સંબંધ હંધુઈ જોવું પડે. જો આવી રીતે તું કેટલા દી એની ઉપાધિ કરી, હવે જુદો થઈ ગયો છે, એની પગ ભરે ને થવા દે. અને હવે કઈ નાનો કિકલો નથી, હવે એના લગ્ન થઈ ગયા અને હવે વો છે ને કાલ સવારે એ બેને ત્રણ હોતે થાય, હું આપણે આખી જિંદગી આમ ઉપાધિ કરવામાં રહું? મને એમ કહો, હા મા બાપને પાંચ હોય કે બે સંતાન હોય, સંતાન તો હંધી હરખી ને એ હારું કરે નબળું કરે. હા અશોક હોય કે દેવાંગ હોય, આપણો જીવ ન બળે. હા અશોક તો આપણી હારે રહેશે એટલે આપણને એવું કાંઈ લાગતું નથી, પણ આ દેવાંગ નથી રહેતો ને અને એના કોઈ સમાચાર જલ્દી નથી મળતા ને, તો આ દિવસે ને દિવસે મારું ડાયાબિટીસ વધતું જાય છે. ઉપાધિ કરીમાં એવું લાગે ને તો અશોકને કહેવાય કે જ્યાં જરીક જા આટો મારતો હોય અને ખબર અંદર પૂછતો હોય અને કેમ છે તબિયત પાણી હારા છે એ બધું જાણતો હોય, એટલે એ અશોક જા ને બધું પૂછતો હોય. મને ક્યાં તું લાંબો કરશો? અશોક છે ને એ તો જાહે પૂછે ખરો, પણ મને છે ને બીક છે અનેરી વહુની. એ કાંઈ અપમાન કરી દે અને પાછું ભાઈઓ ભાઈઓમાં ડખા ઊભા થયા તો? એક કામ કર, હું છે ને અત્યારે આટો મારતો હોય બસ, અને એ બાજુ જાય જો મળે છે ને. શું તમને એમ થતું હોય ને કે આ પહેલાં લગ્ન પછી ઝઘડા થતા એની ઉપાધિ કરતી, આ નોખા થયા એની ઉપાધિ, અને નોખા થયા પછી કેમ રહેતા હશે એની ઉપાધિ, પણ હું કરું બોલો? માનો જીવ છે, માનતો નથી. એમ થાય છે કે છોકરા આ કામે હોય ને તો રાજી પોરે, પણ આ વહુની ચાલાકી એટલી છે ને કે કાંઈ સમજાતું નથી. સાચું હું અને નબળું હું. આ તો સારું છે કે આપણે એક જ વહુ એવી મળી. જો બે વહુ એવી મળી હોત તો આપણે ઉપાધિ કરી કરીને અડધા થઈ ગયા હોત. આ કેટલી વાર તો સંભળાવે છે કે આ તમને તો આ મિલકત જોઈતી હતી એટલે બા બાપુજીને હાથે રાખો છો. હજુ કંઈ દામિની વહુને સંભળાવવાનું બાકી થોડી રાખે છે, આ વાત વાતમાં તો સંભળાવે છે. એમ કહેશે કે બાપુજીને ને બાને તમે એટલે રાખ્યા છે કે મિલકતમાં તમને ભાગ મળે, હંધુય તમારે પચાવી પાડવું છે. અરે મેં કીધું તું કે અમારા મર્યા પછી બધું અડધું અડધું થઈ જાય, પણ અત્યારે તો અમે જેના ભેગા રહીએ એના ભેગા જ રહે ને. આની રીતો એવી છે ને અને એવી જ રહેવાની છે, કારણ કે એ કાંઈ આપણી પોતાની દીકરી તો નથી. હવે એ પરાયા ઘરની છે એટલે એના મા બાપે એને જેવા સંસ્કાર આપ્યા હોય ને એવું જ એ આયા બોલે, એટલે આપણે જો એને એની પર આશા રાખવી, મોટી આશા રાખવી ને તો એ આપણી જ ભૂલ કહેવાય. વાત તો તમારી હાવ હાસી છે, આપણે આશા ન રાખવી જોઈએ. પણ એકવાર આપણો દેવાંગ કેવો છે કેમ રહેશે એ તો જોજો, એને કહેજો મળો તો કે તારી મા તને બહુ યાદ કરે છે, આવતા જતા આંટો તો મારતો જા, મળતો તો જા. મારું મન થાય કે હું એને મળી આવું, પણ પછી આ અનેરી વહુનું મોડું જોવાનું આવે ને એટલે હું ન જાતી. અને તું ત્યાં જા અને અનેરી કંઈક બોલે ને તો તું સામે કાંઈ નહીં બોલતી, નકર પાછો એ દેવાંગનો વારો પડી જાય. કારણ કે એ આપણી દાસ છે ને દેવાંગ ઉપર કાઢે. હવે દેવાંગ તો તને ખબર છે બિચારો ભોળો છે, હાવ હવે એ સામે કાંઈ બોલે નહીં શકે. અને તું ગમે ત્યાં જાને કોઈ સામે આવી વાતે નહીં કરતી, અનેરી આવી છે ને તેવી છે ને કોઈક પાછા સગા સંબંધી જ્યાં વાત કરી દે ને તો એ દેવાંગનો આવી બનશે. એ હારું નહીં કરું, તમશે ને પહેલાં વાડીએ જાઓ અને તમે ના જાઓ તો અશોકને મોકલશો, પણ મોકલશો. હા હાલ એ હું એનું ખબર અંતર પૂછાય બસ. હાલ એ હા તમે આ ચા પાણી નાસ્તા તો કરી લીધા ને? હા એ બધું કરીને જાઉં છું. હાલ હું જાઉં છું. એ હા એ હાલ રામે રામ રામે રામ.